विद्यार्थी मित्रों हूँ जिग्नेश प्रजापति धोरण 11 इंग्लिश विषय आपनो स्वागत करू छु। तो मित्रों आगळना लेक्चर नी अंदर आगळना वीडियो नी अंदर आपणे टॉपिक शुरू कर्यो छे। ए टॉपिक नुं नाम शुं छे? पर्पस अथवा इंटेंशन, जेनो गुजराती आपणे शुं जोया हता? हेतु। गुजराती मां शुं जोयो हतो मित्रों? हेतु। आगळना वीडियो नी अंदर मैं तमने त्रण शब्द कीधा, ए याद राखवाना छे कया कया? एक तो सौथी पहला सब्जेक्ट, त्यार बाद इन ऑर्डर टू, अने त्यार बाद बीजो क्या शब्द होतो? विथ अ व्यू टू। ओके, समझ लो क्या क्या शब्द याद रखना छे पर्पस में? सो दैट, इन ऑर्डर टू, विथ अ व्यू टू। क्या क्या शब्द मित्रों? सो दैट, इन ऑर्डर टू, विथ अ व्यू टू। आ त्रणमांथी एक पण शब्द आवे फंक्शन वर्ड नी अंदर तो मित्रों हेडिंग में शू आवशे? पर्पस। इंटेंशन एटला माटे लिखो छे के एग्जाम में मोटे भागे इंटेंशन शब्द आवतो नथी, पण कदाच क्यारे आवी जाय तो इंटेंशन पर याद रखवानो छे। ओके, हवे मित्रों आनी आपणे स्टेटमेंट जोई लीधी आ आગળના વિડિયોમાં, અને જે સ્ટેટમેન્ટ જોઈ લી એ સ્ટેટમેન્ટ ની અંદર મેં તમને કયા વાક્ય શીખવાડ્યા હતા? સો દેટ વાળા। એ વાક્ય ની અંદર સૌથી પહેલા સો દેટ આવતો હતો, ત્યારબાદ કરતા આવતા હતા, કર્તાની બાજુમાં કેન અથવા કુડ। ક્યારે આપણે કેન લખતા હતા? તો કે આગળના વાક્યમાં એસકેએસ ઓર મતલબ કે વર્તમાન કાળનો ક્રિયાપદ હોય અથવા તો વર્તમાન કાળના ટુ બીના રૂપે, તો આપણે શું લખતા હતા મિત્રો? કેન। અને ક્યારે કુડ લખવાનું? તો કે આગળના પીરિયડમાં ભૂતકાળનો ક્રિયાપદ આવે, સોરી આગળના વાક્યમાં ભૂતકાળનો ક્રિયાપદ આવે અથવા ભૂતકાળનું ટુ બીનું રૂપ આવે તો શું લખતા હતા મિત્રો? કુડ। ત્યારબાદ એવોનાળું ક્રિયાપદ અને છેલ્લે અન્ય શબ્દ। હું ફરીવાર વાક્ય રચના બોલું છું। સૌથી પહેલા શું હતું મિત્રો? કરતા, કરતાની સોરી સૌથી પહેલા આવતો હતો સોતે, સોતેની બાજુમાં કરતા, કરતાની બાજુમાં કેન અથવા કુડ, વિવર્ણવાળો ક્રિયાપદ અને અન્ય શબ્દ। તો મેં તમને શું કીધું હતું મિત્રો? કે આજના પીરિયડમાં આપણે ઇન ઓર્ડર ટુ અને વિથ ઓફ યુ ટુ વાળા વાક્ય શીખવાના છે, જે સોતે કરતા બહુ સહેલા છે। વાક્ય તમારે તમારે શું યાદ રાખવાનું છે મિત્રો? જો તમે વાક્ય રચનામાં ઇન ઓર્ડર ટુ લખો તો એની બાજુમાં વિમન વાળું ક્રિયાપદ આવે। ઇન ઓર્ડર ટુ લખો મિત્રો તો જવાબમાં ક્રિયાપદ કેવો આવશે? વિમન વાળું, અને પાછળ આપણે અન્ય શબ્દ જે લખીએ તે। અને જો મિત્રો તમારું વાક્ય વિથ ઓફ યુ ટુ વડે બને તો મિત્રો ત્યારબાદ ફરજિયાત આઈએનજી વાળું ક્રિયાપદ આવશે। ફરીવાર કહું છું, જો તમે વાક્યને ઇન ઓર્ડર ટુ વડે બનાવો તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ કેવો આવશે? વિમન, જે સો દેડમાં પણ આવતો હતો। સો દેડમાં પણ વિમન વાળું ક્રિયાપદ આવતું હતું, ઇન ઓર્ડર ટુ માં પણ વિમન વાળું ક્રિયાપદ આવતું હતું મિત્રો। હવે આમાં કરતા નહીં આવે, સો દેડ ની બાજુમાં કરતા લખતા હતા, હવે કરતા આવશે નહીં, ડાયરેક્ટ આ શબ્દ લખી દેવાનો કયો? ઇન ઓર્ડર ટુ। પણ યાદ રાખજો કે ઇન ઓર્ડર ટુ ની બાજુમાં ક્રિયાપદ કેવો આવશે? વિમન। હવે તમે વાક્ય મિત્રો ઇન ઓર્ડર ટુ વડે નથી બનાવતા, વિથ ઓફ યુ ટુ વડે બનાવો છો, તો વિથ ઓફ યુ ટુ ની બાજુમાં ફરજિયાત આઈએનજી વાળું ક્રિયાપદ આવે। સો દેટ માં વિમન વાળું ક્રિયાપદ આવે, ઇન ઓર્ડર ટુ ની અંદર વિમન વાળું ક્રિયાપદ આવે, અને જો મિત્રો વાક્ય તમે વિથ ઓફ યુ ટુ વડે બનાવો તો આઈએનજી વાળું ક્રિયાપદ આવે, અને પાછળ આપણે જે અન્ય શબ્દ લખતા હતા એ પાછા લખવાના। ક્રિયાપદ પછી જે અન્ય શબ્દ આપણે લખતા હતા એ પાછા લખવાના, પણ જો વાક્ય સો દેટ વડે બનાવો તો કરતા લખવા પડે, સો દેટ વડે નહીં બનાવો તો કરતા લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ઇન ઓર્ડર ટુ અથવા વિથ ઓફ યુ ટુ લખવાનું। ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદ કેવો આવશે મિત્રો? વિમન, અને વિથ ઓફ યુ ટુ સાથે ક્રિયાપદ કેવો આવશે મિત્રો? આઈએનજી વાળો। તો આપણે જે વાક્ય જોયેલા મિત્રો પાછા એ વાક્ય જોવાના છે, જે આગળના વાક્ય સોલ્વ કર્યા છે એ વાક્ય સોલ્વ કરવાના છે, પણ આપણે વાક્ય રચના બદલાશે। આગળ જે આપણે વાક્ય સોલ્વ કર્યા પણ આપણે સોલ્વ કર્યા હતા સો દેટ, હવે આપણે ઇન ઓર્ડર ટુ અથવા વિથ ઓફ યુ ટુ વડે વાક્ય સોલ્વ કરીએ। ઓકે, હવે તમને ખબર કેમ પડશે કે ભાઈ પરીક્ષામાં કયા શબ્દ વડે વાક્ય સોલ્વ કરવાનું? તો મિત્રો ત્રણમાંથી એક બ્રેકેટમાં શબ્દ આપેલો હશે, ત્રણમાંથી એક બ્રેકેટમાં શબ્દ આપેલો હશે, ને આગળ વાત એવી થઈ કે મોટે ભાગે સોધે વાળા વાક્યો પૂછાય છે। ઈશા રેસ મોર, ઈશા વધારવા જે છે, સોધે નું વાક્ય આપણે સોલ્વ કર્યું તો શું લખ્યું હતું? જેથી કરીને તે પહેલો નંબર મેળવી શકે, આપણે એ જ વાક્ય પાછા રિપીટ કરીએ છીએ, પણ હવે જવાબમાં શું લખી નાખીએ? ઇન ઓર્ડર ટુ। ઓકે,
चलो पहला नंबर मेड़ा हो तो बीजा पद क्यों आवश्यक है मित्रों विवन मेड़ा हो मटे आधार में क्या मार्क्स लेंगे तो गेट फर्स्ट रैंक ओके अब आगे सॉल्व देखिए ईसा रेट्स मोर ईसा उधर आप जो चाहिए इन ऑर्डर टू गेट फर्स्ट रैंक पहला नंबर मेड़ा हुआ मटे हमें मित्रों वाक्य आप विथम यूट्यूब वाले बना लिए आज वाक्य विथम यूट्यूब वाले बना लिए तो विथ ऑफ यू टू गेटिंग क्रियापद क्यों आवशे आईएनजी वाळो विथ ऑफ यू टू ની સાથે ક્રિયાપદ કેવો આવે મિત્રો આઈએનજી વાળો તો વિથ ઓફ યુ ટુ ગેટિંગ ફર્સ્ટ રેન્ક ઓકે બીજું વાક્ય આપણે વિથ ઓફ યુ ટુ વડે બનાવીએ છો ધે વેન્ટ ટુ મુંબઈ તેઓ મુંબઈ ગયા કયું કારણે ગયો એ તો લખ્યું આપણે આઈપીએલ ની મેચ જોવા તો સૌથી વડે બનાવશો આપણે વે of you to चलो क्या है तो चलो बनो जो तो जो आप आपने अपने पास तो लगाया है वो तो see इन्हीं पास ना एंजी लगा दीजिए अथवा watch लगो तो इन्हीं पास ना एंजी लगा लानु look लगो तो इन्हीं पास ना एंजी लगा लानु आपने आगे ना वाक्य में सुने को तो so that they can watch IPL match sorry they could watch IPL match अगर आपने पाना लगा के बना लिया जाए with of you to बढ़े तो with of you to see ओके वी तो यूनिट मार्च क्रियापद क्यों आवे आईएनजी वर्ब चलो मित्रों सोचो हम छे द आईपीएल मैच अगर तो सुजल रन फास्ट सुजल झड़पथी दौड़े छे मित्रों आपने आगे वाले में सो कारण सो ये तो लेखो तो बस ने पकड़ी सके आप एक वाक्य इन ऑर्डर टू बड़े लगियो बीजो वी तो यूट्यूब बड़े लगियो और तीजो वाक्य मित्रों फरी पांचो हमने इन ऑर्डर टू बड़े लगियो इन ऑर्डर टू चलो भाई अगर है तो छे नो बस पकड़ो पकड़ो तो इन ऑर्डर टू साथ विवरण और क्रिया पद आवशे कैच द बस इन ऑर्डर टू साथ केवो क्रिया पद आवे वी वन तो इन ऑर्डर टू कैच द बस आ वाक्य मित्रों विथ ऑफ यू टू वाले लगो होय तो शू लखाशे विथ ऑफ यू टू कैचिंग द बस चलो चौथो वाक्य मित्रों माय मदर गेट्स अप अर्ली મારા મમ્મી વેલા ઉઠે છે સૂર્ય પોતા આપણે કારણ ભગવાનને પ્રાર્થના કરવા તો આપણે વિથ ઓફ યુ ટુ વાક્ય બનાવીએ તો શું આવશે વિથ ઓફ યુ ટુ ચલો પ્રાર્થના કરીને એની શું કહેવાય મિત્રો પ્રે અને વિથ ઓફ યુ ટુ છે એના પાછળ શું લાગી જશે આઈએનજી વિથ ઓફ યુ ટુ છે એના પાછળ શું લાગી જશે આઈએનજી સો દેટ વાળા વાક્યમાં કરતા આવે પણ ઇન ઓર્ડર ટુ અને વિથ ઓફ યુ વાળા વાક્યમાં કરતા આવે નહીં ડાયરેક્ટ એ શબ્દથી વાક્ય સોલ્વ કરી ના માનો વિથ ઓફ યુ ટુ પ્રે કોને પ્રાર્થના કરવાની છે ધ ગોડ મેં આગળ એવું પણ લખાયું છે ટુ ગોડ અને ત્યારે પણ એવું કીધું હતું કે ટુ ગોડ ની જગ્યાએ ધ ગોડ લખો તો ચાલે આગળ મિત્રો ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ અબ્રોડ વિદ્યાર્થીઓ પરદેશમાં જાય છે અથવા વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે બોલો આપણે કયો હેતુ લેખો તો ઉચ્ચ અભ્યાસ કરવા કયો હેતુ લેખો તો મિત્રો ઉચ્ચ અભ્યાસ કરવા ચલો વાક્ય ઇન ઓર્ડર ટુ બનાવીએ તો इन ऑर्डर टू बनो लेटर सो के बाय स्टडी अने उच्च अभ्यास से सो के वास है हाई ओके बनो लेटर सो के बाय मित्रों स्टडी अने उच्च अभ्यास से सो के वास है हाई आ वाक्य आपने सो दैट वर्ड कई तो लिखो तो द स्टूडेंट्स वेंट टू अब्रॉड स्टूडेंट बहुवचन है आपने सो लिखो तो दे सो दैट दे कुड स्टडी हायर सो लिखो तो मित्रों सो दैट दे कुड स्टडी हायर પણ ઇન ઓર્ડર ટુ અને વિથ ઓફ યુ ટુ વાળા વાક્યમાં કરવાની જરૂર નથી તો ડાયરેક્ટ શું લખો ઇન ઓર્ડર ટુ સ્ટડી હાયર હવે માની લો કે આની જગ્યા પર વિથ ઓફ યુ ટુ લખું છું શું લખાશે મિત્રો વિથ ઓફ યુ ટુ સ્ટડી વિથ ઓફ યુ ટુ સાથે આઈ જે આવે તો વિથ ઓફ યુ ટુ સ્ટડી હાયર ચાલો મિત્રો છેલ્લું વાક્ય નરેન્દ્ર મોદી ગિવ્સ ઇફેક્ટિવ સ્પીચ નરેન્દ્ર મોદી અસરકારક ભાષણ આપે છે સુધાય નરેન્દ્ર મોદી અસરકારક ભાષણ આપે છે કયો હેતુ લખો તો ઇલેક્શન જીતવા માટે કયો હેતુ લખો તો મિત્રો ઇલેક્શન જીતવા માટે અહીંયા આપણે ઇન ઓર્ડર ટુ વડે લખ્યું તો આ વાક્ય પણ આપણે બનશે આપણે વિથ ઓફ યુ ટુ વડે શું આવશે વિથ ઓફ યુ ટુ બરાબર મિત્રો શું આવશે વિથ ઓફ યુ ટુ ચલો જે કોઈ ઇંગ્લિશમાં શું કહેવાય વી કહેવાશે પણ આપણે વાક્ય વિથ ઓફ યુ ટુ વડે બનાવીએ છીએ તો વિથ ઓફ યુ ટુ પછી શું આવશે મિત્રો આઈએનજી અને
અને ડબલ એમ થઈ જશે v ટોપ ડ્યુ ટુ વિનિંગ ધ ઇલેક્શન ઓકે મિત્રો શું આવશે v ટોપ ડ્યુ ટુ વિનિંગ ધ ઇલેક્શન તો મિત્રો હવે તમને એવો અહેસાસ થયો હશે કે સો ડેટ કરતા ઇન ઓર્ડર ટુ અને v ટોપ ડ્યુ ટુ વાળા વાક્યા સહેલા છે હા કે ના સો ડેટ કરતા ઇન ઓર્ડર ટુ અને v ટોપ ડ્યુ વાળા વાક્ય કેવા છે એકદમ સહેલા કારણ કે બંને વાક્યમાં કરતા લખવાનું નથી કેન કોટી મગજમારી છે નહીં માત્ર તમારે ઇન ઓર્ડર ટુ કે વી કવ્યુ લખવાનું અને પાછળ ઇન ઓર્ડર ટુ હોય તો વિમલ વાળું ક્રિયાપદ વી કવ્યુ ટુ હોય તો આઈન્સ વાળું ક્રિયાપદ અને પછી શું લખવાના છે અન્ય શબ્દ પણ તમારે શું દેડ લખવું ઇન ઓર્ડર ટુ લખવું કે વી કવ્યુ ટુ લખવું એનો આધાર તમારા બ્રેકેટ ઉપર છે કૌંસમાં તમને શબ્દ આપેલો હોય સબ્જેક્ટ તો સબ્જેક્ટ વડે લખવાનું ઇન ઓર્ડર ટુ હોય તો ઇન ઓર્ડર ટુ વડે લખવાનું વિથ ઓફ યુ હોય તો વિથ ઓફ યુ વડે લખવાનું પણ યાદ રાખજો મોટે ભાગે વાક્યમાં વડે પૂછાય છે સો દેટ વડે આ ઇન ઓર્ડર ટુ અને વિથ ઓફ યુ ટુ તમને ફંક્શન વર્ડમાં કામ લાગશે ઓકે તો મિત્રો આ વાક્ય પાછા લખી લેજો નોટની અંદર સ્ટેટમેન્ટ લખી લેજો અને ખાસ યાદ રાખજો નોટમાં એવું લખવાનું કે ઇન ઓર્ડર ટુ સાથે વિમાન વાળું ક્રિયાપદ આવે અને વિથ ઓફ યુ ટુ સાથે આઈન્સ વાળું ક્રિયાપદ આવે ખાસ નોટમાં લખી લેજો સો ઇન ઓર્ડર ટુ સાથે વિમાન વાળું ક્રિયાપદ આવે વિથ ઓફ યુ ટુ સાથે આઈન્સ વાળું ક્રિયાપદ આવે આ વાક્ય લખી લેજો મિત્રો આની જેવા બીજા કેટલાક વાક્ય તમને હોમવર્કમાં મળશે ઓકે ગુડ બાય આવજો